ઉદયને જોવું તે અક્રમ. અરે આજે હને નહીં વાંચો ને, આપણે જ વાંચી લઈએ. આટલું થોડુંક મહી અંતસ્કરણ તન્મે આકાર થઈ રહ્યું છે તેને આપણે જાણવું પડે ને જોવું પડે ને. મહી અંતસ્કરણ તન્મય આકાર થઈ રહ્યું છે તેને આપણે જાણવું પડે ને જોવું પડે ને. મહી અંતસ્કરણ તન્મય આકાર ના થાય તો કોઈ કાર્ય જ ના થાય. તન્મય આકાર તો થવું જ જોઈએ ને. અમે અહીં ગાડીમાં આવવા નીકળીએ એટલે અંદર બધું તન્મયાકાર જ હોય ને, પણ અમે જોઈએ ને જાણીએ. અમે છૂટા રહીને કામ કરીએ, તમારાથી એટલું બધું કામ ના થાય, પણ તમને લક્ષ્ય રહ્યા કરે કે હું શુદ્ધાત્મા છું. જો અનુભવ અને લક્ષ્ય એને ફોડ પાડ્યો. તમને શબ્દ છે, તમને શબ્દ છે. તમને એટલે કોણ? તો કે તું અત્યાર સુધી માનતો હતો હું ડિમ્પલ છું, હવે તને ભાન થયો કે ના હું ડિમ્પલ નથી, હું તો શુદ્ધાત્મા છું. એને જ, અને એ ભાગને આપણે સૂક્ષ્મતમ અહંકાર કયો. પછી પેલો ફોડ પાડી દઉં, પહેલી ત્રણ લીટીનો, પછી આગળનો રેફરન્સ પકડાશે. આગળના ત્રણમાં શું કહે છે કે મહી અંતસ્કરણ તન્મય આકાર થયું છે તેને આપણે જાણવું પડે ને જોવું પડે. હવે અંતસ્કરણ કેવી રીતના? કોઈ પણ કાર્ય થઈ રહ્યું હોય પહેલાં અંતસ્કરણમાં ક્રિયા થાય છે અને પછી બાહ્યકરણમાં થાય છે. શું? અને તે ઘણી બધાની ક્રિયા થતી હોય છે અને તે ઘણી બધા એકાકાર એક ક્રિયામાંની પાછળ જ હોય. એટલે તે ઘણી અંતસ્ કોઈ પણ, ધારો કે એક પણ લખવાની ક્રિયા હોય કે વાંચવાની ક્રિયા હોય, ત્યારે અંતસ્કરણનો મન ભાગ છે કે ચિત્ત ભાગ છે, એ બધા મય એકાકાર હોય, તન્મયાકાર હોય તો જ એ ક્રિયા બરાબર થાય. હવે તમે એ ક્રિયા તો એકાકાર તો થવું જોઈએ ને, એમ કે છે એટલે તો થાય. હવે તમારે એ, ધારો કે આપણે વાંચીએ છીએ તે વખતે મહાત્માઓને કેવું રહે ને અમને કેવું રહે? તો કે મહાત્માઓને તે વખતે કેવું રહે, અમને કેવું રહે? તો કે અમારે બધું જુદું જ રહે કે અંતસ્કરણ અત્યારે આ કરી રહ્યું છે, બાહ્યકરણમાં આ થઈ રહ્યું છે, એટલે અંતસ્કરણની ક્રિયા અમને જુદી દેખાય. તમને શું હોય કે તમને લક્ષ્ય રહ્યા કરે, તમારાથી બધું એટલું બધું ના રહે, કે તમારાથી એટલું બધું કામ ના થાય, પણ તમને લક્ષ્ય રહ્યા કરે, તમને કે હું શુદ્ધાત્મા છું. તમને એટલે પેલો હું વારો ભાગ છે ને, એને કહે છે તું હું શુદ્ધ છું, એ તમને રહ્યા કરે. કોઈ ફેરો લક્ષ્ય ભૂલી જવાય તો પ્રતીતિ રહ્યા કરે. બાકી મહી અંદર બધું ચાલ્યા જ કરે, આપણે જોયા કરવા. આનું વધારે ફોડ પાડીએ આપણે. અંતસ્કરણ એટલે કયો ભાગ? બાહ્યકરણ એટલે ફિઝિકલ પાર્ટ, ઉદય કર્મ. અંતસ્કરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એટલે સૂક્ષ્મ અહંકાર આવ્યો એમાં. હવે સૂક્ષ્મ અહંકાર એટલે પેલો સ્થૂળ અહંકાર થયો, વર્તન. સૂક્ષ્મ અહંકાર અંતસ્કરણ થયું. હવે પોતાપણું જે કહીએ છીએ એ સૂક્ષ્મતર અહંકાર છે. એટલે દાદાનું અહીં વાક્ય નથી, પણ દાદાની પોતાની દશાની વાત કે અંતસ્કરણમાંથી પોતે ખસી જાય તો અંતસ્કરણ ડિસ્ચાર્જ જ છે. જે અમારે ના હોય, જ્ઞાનીને ના હોય, આપણા મહાત્માને પોતા પણ છે. એટલે હવે જો આમાં એક્ઝેક્ટ તું એટલે કે તમે કેવળ જ્ઞાન સ્વરૂપી શુદ્ધાત્મા છો જ, એટલે પ્રીતિ સૂક્ષ્મતમ વાળાને ભાન થયું કે હું આ છું જ. હવે એની પાસે પોતાપણું વચ્ચે ઉભું પેલું સૂક્ષ્મતર અહંકાર. હવે અંતસ્કરણ નો નિયમ જ છે કે બાહ્યકરણમાં તન્મયાકાર થઈને વ્યવહાર પૂરો થાય છે. હવે આપણે એટલે તમારે અંતસ્કરણ તન્મયાકાર થઈને કામ કરી રહ્યું છે એવું જુદું જોવું જોઈએ અને જુદું જાણવું જોઈએ કે ભાઈ આ એ થાય છે. આપણે એટલા બધા દૂર છીએ કે આ અંતસ્કરણ બાહ્યકરણમાં તન્મયાકાર થઈને કામ થાય છે, અને થાય જ, કે ગણતરી બુદ્ધિ જ કરતી હોય છે. અહંકાર, સૂક્ષ્મ અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન અને વર્તનવાણી, એટલે એ ત્રીજો ચોથા ભાગવાળો કામ કરે છે. આપણે એટલે ફર્સ્ટ પાર્ટમાં છીએ. હવે આ વાત કોણ કહે છે? તો પ્રજ્ઞા કહે છે. એટલે દાદાશ્રી એટલે પ્રજ્ઞાશક્તિ છે. એ કહે છે કે તારે અંતસ્કરણ વ્યવહારમાં તન્મયાકાર થઈને કામ કરતું હોય તો તું દીપકમાં ના વળીશ, તું શુદ્ધાત્મામાં રહે. હા, પ્રજ્ઞા, આપણે પ્રજ્ઞાની જગ્યાએ બેઠા છીએ. એટલે દાદાશ્રી કહે ને, એમ દાદા બેઠા હોય તો કહે ને કે તું ડિમ્પલ ગણતરી કરે, ધંધા પૈસાની, શેર બજારની,
કન્સ્ટ્રક્શનમાં ખર્ચાની, પણ ડિમ્પલ ગણતરી કરે. ડિમ્પલમાં બુદ્ધિ ખરી ને, ડિમ્પલ એટલે સૂક્ષ્મ તરંકાર, એની પાસે બુદ્ધિનું હથિયાર છે. અને કાગળિયા હાથમાં આવશે એટલે સ્થૂળ વ્યવહાર થયો, એનાથી ડિમ્પલની બુદ્ધિ કરશે કામ. ડિમ્પલ, ડિમ્પલની બુદ્ધિ અને ડિમ્પલનું કાગળિયા હાથમાં છે, પણ તું ડિમ્પલમાં ના પડીશ, તું શુદ્ધાત્મામાં આવી જા ને. એવું અહીંથી તને જો કોઈ કહે તો સમજાય વાત છે ને. તો એ કેનારી અંદરથી પ્રજ્ઞા છે, સૂક્ષ્મતમ અહંકારને. પ્રજ્ઞા સૂક્ષ્મતમ અહંકાર.